અત્યારે વિધાનસભામાં વિપક્ષનો હોબાળો, પ્રશ્નોત્તરી દરમિયાન થયો હોબાળો, પાક વીમા મુદ્દે વિપક્ષનો હોબાળો, વિપક્ષના સભ્યોએ વોકઆઉટ કર્યું, વોકઆઉટ બાદ કોંગ્રેસના એમએલએના આક્ષેપ, વીમા કંપનીઓએ કરોડોનું પ્રીમિયમ લીધું, અમને પ્રશ્ન પૂછવા ન દેવામાં આવ્યા, કોંગ્રેસે 5,863 કરોડથી વધુનું પ્રીમિયમ લેવાયું હોવાનો જ આરોપ લગાવ્યો, 2019ના પાક વીમો નથી ચૂકવાયો તેવું પણ વિપક્ષે કહ્યું, સરકાર ખેડૂતોને છેતરી રહી છે, આ પ્રકારનું નિવેદન આપ્યું વિક્રમ માડમે, ગૃહ જે રીતે ચાલુ છે તેમ નથી ચાલતું. ખેડૂતોના મુદ્દે વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ પોતાનો અવાજ ના રજૂ કરી શકે એ અનુસંધાનમાં તરત જ ત્રીજો પ્રશ્ન મૂવ કરી દેવામાં આવ્યો હતો. ખેડૂતોની વાત કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનો અસલી ચહેરો આજે વિધાનસભામાં ખુલ્લો પડી ગયો છે. 2019નો પાક વીમો હજી સુધી સરકારે આપ્યો નથી અને પાક વીમામાં સરકાર છે ખેડૂતોને છેતરે છે, કંપનીઓને છાવરે છે, કંપનીઓ સાથે એમની મિલીભગત છે, અને આ પ્રશ્ન ફ્લોર ઉપર ના આવે અને સરકારનું જે સ્કેન્ડલ છે એ આખું ખુલ્લું ના થાય એટલા માટે આ પ્રશ્નને મૂવ જ ના થવા દઈએ, એમને આગળ જ ના ચાલવા દઈએ. અતિવૃષ્ટિને તીડના કારણે જે નુકસાન થયું એ બનાસકાંઠાના તમામ તાલુકાઓને 4,000 અને 6,800 પ્રમાણે સરકારે આપ્યું અને એમને કબૂલ્યું કે અતિવૃષ્ટિ અને તીડના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. તો સરકારે જો ચૂક્યું હોય તો વીમા કંપનીઓ શા માટે ના ચૂક્યું? તો કોંગ્રેસના વોકઆઉટ પર બોલ્યા કૃષિ મંત્રી. બનાસકાંઠાના 14,228 ખેડૂતોએ અરજી કરી, બનાસકાંઠાના ખેડૂતોને નુકસાન. આરસી ફળદુએ પ્રકારનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે મારા જવાબ વખતે કગથરા સતત બોલતા હતા, અધ્યક્ષે ટોક્યા છતાં પણ કગથરા વચ્ચે બોલ્યા, અમે અમારું કર્તવ્ય બજાવીએ છીએ. વિપક્ષ નેતાને બચાવવા ગૃહતાગ કર્યો છે. ખેડૂતોનો અતિ મહત્વનો એવો પાક વીમાનો પ્રશ્ન હતો, એ ફ્લોર ઉપર હું મૂકવા માંગતો હતો, પરંતુ સતત ને સતત અવરોધો ઉભા કરવાના કારણે જે રીતે પ્રશ્ન છે એ જતો રહ્યો. મને એમ લાગે છે કે ગૃહના વિપક્ષના નેતાને બચાવવા માટે કોંગ્રેસ પક્ષે જે રીતે ગૃહ ત્યાગ કર્યો, મને એમ લાગે છે કે ખેડૂતો માટે એને કોઈ પણ પ્રકારની લાગણી ન હોય. કારણ, પાક વીમાનો પ્રશ્ન ગુજરાતના 18,000 ગામડાઓના ખેડૂતોને સ્પર્શ કરતો પ્રશ્ન.